વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લામાં શરૂ થનાર આયુષ્માન ભવ અભિયાન અંગે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બરે જન્મદિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં આયુષ્માન ભવ અભિયાન શરૂ થનાર છે. આ અભિયાન હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાઓથી અવગત કરવા તેમજ આ યોજનાઓનો 100% લાભ પહોંચાડવા માટે આ અભિયાન શરૂ થનાર છે. જેની વિગતવાર જાણકારી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે જિલ્લા સેવા સદન સ્થિત વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ અભિયાન અંતર્ગત જિલ્લામાં કઈ કઈ જગ્યાએ કયા કયા કાર્યક્રમો થશે તે અંગેની વિગતવાર જાણકારી આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સીબી ચોવીસા તેમજ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જણાવ્યું એની સાથે સાથે જિલ્લા પંચાયત દ્વારા અમે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરીશું. એમાં 6 બ્લોકમાં આપણે જિલ્લાના તમામ બ્લોકમાં આવનાર દિવસોમાં અમારું પ્લાનિંગ છે કે તમામ બ્લોક્સને અમે આવરી લઈશું. આ જિલ્લા પંચાયત સ્વ ભંડોળ મારફત અમે કરીશું. એની સાથે સાથે જિલ્લા પંચાયતની જો નાની પરિયોજના છે, નાની પરિયોજનાના જો તમામ લાભાર્થીઓ છે એમને પણ આ પ્રોગ્રામ હેઠળ અમે આવરી લઈશું અને વિગતવાર એકદમ સઘન આઈસીનો કાર્યક્રમ પણ કરીશું. તમામ આપણા જિલ્લાના 310 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 50 પીએસસીસ, 12 સીએસસીસ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તમામમાં વધુથી વધુ લોકોને આરોગ્યલક્ષી જાણકારી મળે અને સૂચનાઓ મળતી રહે એના માટે પણ અમે પ્રોગ્રામ કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાન હેઠળ 17મી સપ્ટેમ્બર 2023થી આપણે જિલ્લામાં વિવિધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ હોય કે સીએચસીસ હોય, સબ સેન્ટર્સ હોય, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ હોય એમના ઉપર આપણે આયુષ્માન આપકે દ્વાર 3.0નો શરૂઆત થનાર છે. આમાં ખાસ કરીને દરેક ગામ દીઠ અમે કેમ્પ્સ કરવાના છે, હેલ્થ કેમ્પ્સ થશે. આમાં વિવિધ પ્રકારના જે રોગો છે એમના માટે ઇન્સ્ટ્રક્શન્સ અને એમની જે ગાઈડલાઇન્સ એ પ્રમાણે કરવાનું અને જે ટેસ્ટ કરવાના છે એ પણ થશે. અને જે ગામમાં જે પીએમજેવાય કાર્ડ ધરાવતા હોય અને જેમના કાર્ડ્સ બાકી હોય એમના પણ રજીસ્ટ્રેશન અને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે આપ સૌના દ્વારા હું બધા જ ગામ લોકોને એ જ વિનંતી કરું છું કે જ્યારે પણ આપણે એ કેમ્પ્સ શરૂ થશે આપ ખૂબ ઉત્સાહિત થઈને આપણા જે પેન્ડિંગ આપણા કોઈને પીએમજેવાય કાર્ડ બાકી હોય તો એ આપણે કઢાવી લેવાનું છે. અને હેલ્થ મેળામાં વિવિધ મેડિકલ કોલેજીસના ટોપ ડૉક્ટર્સ પણ અહીંયા આવવાના છે. સો એમના પણ જે સારવાર છે કે વિવિધ રોગો માટે આપણે જે ગાઈડન્સની જરૂર છે એ પણ આપ એમનો લાભ લેશો એ જ અમારી વિનંતી છે. સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.